રાજકોટના ગોંડલમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું. ગોંડલ શહેર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. લક્ષ્મી ઇટાડા, પાંભર ઇટાડા, નાનાવડા, ઈડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે. વરસાદથી કપાસ, મગફળી સહિતના ખેત પાકોને પણ ફાયદો થશે. રાજકોટમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. બે દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદથી મગફળી સહિતના પાકને ફાયદો થશે. બોટાદ, ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. દોઢ માસના વિરામ બાદ ગઢડાના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. ગઢડા, રણિયાળા, ગુદાળા, અત્તાળા, લાખણકા, પડવદરમાં પણ વરસાદ છે. કાગડોળે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશી છવાય છે. કપાસ, મગફળી, જુવાર, બાજરી સહિતના પાકોને જીવનદાન મળશે. ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. દેસાઈનગર, વિદ્યાનગર, વિઠ્ઠલવાડી, કાળાનાળા, ભીડભંજનમાં વરસાદ છે. વરસાદના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે. ભાલ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ધમધોકાર વરસાદ. ડાકોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. કાલસર, આગરવા, નેસ, ધુણાદ્રામાં વરસાદ શરૂ થયો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજ્યમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડ્યો ધમધોકાર વરસાદ. આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જતા જતા તોફાની બેટિંગ કરી. અંબાજી મેળાના પ્રથમ દિવસે જ મેઘરાજાએ પથરામણી કરતા ભક્તો ભીંજાયા. અંબાજીના રોડ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભક્તોના ઘોડાપૂર વચ્ચે ધોધમાર વરસાદથી રોડ પર પૂર આવ્યું. મંદિર સહિત બજારોમાં પણ પાણી વહેતા થયા. આ બાજુ અરવલ્લીમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગામડાઓની નદીઓમાં પૂર આવ્યું. બાયડની વારાશી નદીમાં ઘોડાપૂર આવ્યું. વારેણાથી બોરમઠના કોઝવે પરથી પાણી ફરી વળ્યા. ધોધમાર વરસાદના પગલે અરવલ્લીના બાયડ સહિતના વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા. માધવ કંપા, નથુબાપાના કંપા, શંકરપુરામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર ન રહ્યો. આ તરફ અરવલ્લીમાં મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ સવારી કરી. મોટી ઇસરોલ, ઉમેદપુર, મરડિયા, સાકરિયા, અમલાઈ, ઝાલોદર, માથાસુરિયાના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે અંબાજી જતા પદયાત્રીઓને હાલાકી ભોગવવી પડી. ભક્તિની સાથે વરસાદમાં પણ ભક્તો ભીંજાયા. બાયડમાં ધોધમાર વરસાદ વચ્ચે ગણપતિ દાદાને વિદાય અપાઈ. વરસાદમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું ને આ બાજુ ધનસુરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી અમદાવાદને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ભરાઈ ગયા. આ બાજુ તાપી બારડોલી પંથકમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. વ્યારાનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ડાંગના સાપુતારામાં વરસાદી માહોલ જામતા આહલાદક દ્રશ્યો સર્જાયા. પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો. મોરબા, ઘોઘંબા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતોના જીવથર થયા. તો સૌરાષ્ટ્રમાં પણ મેઘ સવારી આવી પહોંચી. અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ સજીવન બની. રાજુલા, જાફરાબાદ, બગસરામાં વરસાદથી ખેડૂતોની ચિંતા હળવી થઈ છે. રોડ પર પાણી વહેતા થયા. લોકોને પણ બફારામાંથી છુટકારો મળ્યો. ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે પણ મેઘરાજા વિરામ નહીં લે. હવે ગુજરાતીઓ બે બે વાવાઝોડા માટે રહેજો તૈયાર. ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ચોમાસું ગુજરાતમાંથી સત્તાવાર રીતે વિદાય લેશે. ચોમાસાની વિદાયને લઈને હવામાન નિષ્ણાતોએ કેટલાક સંકેત આપ્યા છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાની વાત એ છે કે ગુજરાતમાંથી ભલે ચોમાસું વિદાય લે, મેઘરાજા વિરામ નહીં લે, કેમ કે રાજ્ય પર એક બે નહીં બે બે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ ચોમાસાના વિદાયની પ્રક્રિયા 25 સપ્ટેમ્બર પછી શરૂ થશે. જો કે ચોમાસું વિદાય લેવા છતાં પણ છુટકારો વરસાદથી તો નહીં જ મળે.
રાજ્યમાં વરસાદ વરસી શકે છે, કેમ કે અરબ સાગરમાં 28મી તારીખે સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 26-29 તારીખ સુધી 2 દિવસ સુધી વરસાદી માહોલ રાજ્યમાં રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં આ સમયમાં વરસાદ પડે તેવી શક્યતા છે. બીજી તરફ ગરમીનું જોર વધશે. ઓક્ટોબરમાં લોકોને વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે. અંબાલાલનું માનીએ તો હવે વાવાઝોડું આવશે. બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. 30 સપ્ટેમ્બરથી ચક્રવાત સક્રિય થશે. ડિસેમ્બર સુધી ચાલુ રહેશે ચક્રવાત. 2-14 ઓક્ટોબરમાં મોટું ચક્રવાત આવશે. આ ચક્રવાત ગુજરાત માટે ભારે વરસાદ લાવશે. વલસાડમાં ધ બર્નિંગ ટ્રેન જેવા સર્જાયા દ્રશ્યો. ટ્રેનમાં ભીષણ આગ લાગતા મચી ગઈ અફરાતફરી. વલસાડ રેલવે સ્ટેશન પર હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના જનરેટર કોચમાં આગ લાગી. પેસેન્જર કોચમાં આગ ફેલાતા અફરાતફરી મચી ગઈ. ચાલુ ટ્રેનમાં આગ લાગ્યા બાદ તાત્કાલિક ટ્રેનને સ્ટેશન પર રોકી દેવાઈ. એમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે બહાર કઢાયા. વલસાડથી સુરત જતી ટ્રેનમાં આગ લાગી હતી. વલસાડના છીપાવાડ વિસ્તાર પાસે ચાલતી ટ્રેનમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. તિરુચિરાપલ્લીથી શ્રી ગંગાનગર જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ભડભડ બળવા લાગતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. ટ્રેનના જનરેટર કમ્પાર્ટમેન્ટ અને તેના પછી B1 AC કોચ સુધી આગ પ્રસરી ડરનો માહોલ સર્જાયો. જો કે કોઈ જાનહાની નથી થઈ. આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો. બાદમાં ટ્રેનને મુખ્ય લાઇનથી સાઇડની લાઇન ટ્રેક પર શિફ્ટ કરી દેવાય. આ ટ્રેનમાં આગ કઈ રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી. અમદાવાદના ખાનપુરમાં 25,000 માટે થઈ હત્યા. આરોપીએ હત્યાના ખુલ્યા રાઝ. અમદાવાદના ખાનપુર દરવાજા પાસે પૈસાની લેતી દેતી મામલે હત્યા કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીએ પૈસાની ઉઘરાણી કરતા સાબિરને છરીના ઘા ઝીંકી હત્યા કરી નખાઈ હતી. શાહપુરમાં રહેતા સાબિર હુસેન શેખે આરોપીને 25,000 રૂપિયા ઉધાર આપ્યા હતા, જેથી સાબિર આરોપી શાહનવાસ પાસે વારંવાર ઉઘરાણી કરતો હતો. આરોપીએ હત્યા કરવાના ઇરાદે સાબિર હુસેનને 20,000 આપવા માટે બોલાવ્યો. આરોપીએ સાબિરને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી. આ સમગ્ર હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી. પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ અગાઉ 11 જેટલા ગુના નોંધાયેલા છે. મહેસાણામાં હવે ભગવાન પણ સુરક્ષિત નથી. તસ્કરો બન્યા છે બેફામ. મહેસાણામાં તસ્કરોને પોલીસનો તો ડર જ હતો નહીં, પરંતુ હવે ભગવાનનો પણ ડર નથી. તસ્કરો એટલા બેફામ બની ગયા છે કે મંદિરોને છોડતા નથી. મહેસાણાના કડી ભાવપુરા વિસ્તારમાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. ઉમિયા માતાના મંદિર અને મહાદેવના મંદિરમાં તસ્કરોએ ત્રાટકી હાથફેરો કર્યો. ઉમિયા માતાના મંદિરમાંથી ચાંદીના છત્ર અને ગણપતિજીની પ્રતિમાની ચોરી કરાઈ. આ ઉપરાંત ગેસની સગડી, ગેસનો બોટલ અને રોકડની પણ ચોરી થઈ. ન માત્ર કિંમતી વસ્તુઓ, પરંતુ આ તસ્કરોએ તો સ્ટેન્ડ, પંખો, પ્લાસ્ટિકની ડોલ અને પ્રસાદ માટે આવેલા 1.5 કિલો કાજુ અને 1.5 કિલો બદામની પણ ચોરી કરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કુલ 41,000ની ચોરી થયાની ફરિયાદ કડી પોલીસ મથકે નોંધાઈ છે. સુરતના માર્ગો પર વહી દૂધની નદીઓ. દૂધ લૂંટવા મચી ગઈ ભાગદોડ. સુરતના રસ્તાઓ પર વરસાદથી પાણીની નદીઓ વહેતી તો તમે બહુ જોઈ હશે, પરંતુ પહેલીવાર વહી છે દૂધની નદી. જી હા, રસ્તા પરથી પસાર થઈ રહેલું દૂધ ભરેલું ટેન્કર પલટાયું અને પછી આ દ્રશ્ય સર્જાયા. સુરતના ઉમરપાડા માલધાર રોડ પર સુમુલ ડેરીનું ટેન્કર રસ્તા પર જ પસાર થઈ રહ્યું હતું અને તે દરમિયાન ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રસ્તાની નીચે ઉતરી ગયું, પલટી મારી ગયું, જેના કારણે ટેન્કરમાં રહેલું 1,000 લીટર દૂધ ઢોળાઈ ગયું. આસપાસના લોકોને અકસ્માતની જાણ થતા જ ઘરમાંથી તપેલા, માટલા, પાણીના જગ, કેન, ડોલ લઈ અને દૂધ ભરવા દોડી આવ્યા. મોટા તો મોટા, નાના બાળકો પણ પાત્રો વડે દૂધ ઉલેચી ઉલેચીને ભરવા લાગ્યા. દૂધની લૂંટ કરતા રીતસર લોકોએ પડાપડી કરી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લોકો દૂધ ભરવા માટે ધક્કામુક્કી કરી રહ્યા છે. 1,000 લીટર દૂધ જંગલ વિસ્તારમાં ઢોળાઈ જતા સુરત સુમલ ડેરીને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. હવે 7 દિવસ અંબાજીમાં ગુંજતો રહેશે બોલ માળી અંબે. જય જય અંબેનો નાદ. શરૂ થઈ ગયો ભાદરવી પૂનમનો મેળો. જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી જ ગઈ. અંબાજીમાં ગુંજવા લાગ્યો બોલમાળી અંબે જય જય અંબેનો નાદ. અંબાજીમાં ભક્તિમય માહોલ વચ્ચે શરૂ થઈ ગયો ભાદરવી પૂનમનો મેળો. 29મી સપ્ટેમ્બર સુધી ચાલનાર મેળાનો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ માતાજીનો રથ ખેંચીને પ્રારંભ કરાવ્યો. આ સાથે જ બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ઉભરાયા માર્ગો. મેળાના પ્રથમ દિવસથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા. 7 દિવસમાં લાખો ભક્તો પગપાળા માના દર્શન કરવા પહોંચશે.
अंबाजी भादरवी पूनमना मेळામાં આ વર્ષે દૂર દૂરથી લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળી રહે અને સુવ્યવસ્થિત દર્શન થાય તે માટે રેલિંગની વ્યવસ્થા કરી દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે। મેળા દરમિયાન વહેલી સવારે 5 વાગ્યાથી માઈ ભક્તો માતાજીના દર્શન કરી શકશે। માઈ ભક્તો માટે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી 8 કરોડનો વીમો લેવામાં આવ્યો। વરસાદથી ભક્તોને કોઈ તકલીફ ન પડે એટલે કે 5 વિશાળ વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર મેળા માટે 29 જેટલી અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે। 7 દિવસમાં 35 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે। આ સાથે આ વર્ષે 3 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલશે। 25 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા। 11 જેટલી 108 એમ્બ્યુલન્સ ઉપરાંત 6 અન્ય એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી છે। 6500 ઉપરાંત પોલીસ કર્મીઓ સમગ્ર યાત્રાધામમાં હાજર રહેશે। અંબાજી ખાતે મેળાની શરૂઆત થતાની સાથે જ ભાવિ ભક્તોને ભોજન મળી રહે તે માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। કલેક્ટર તેમજ ઉચ્ચ અધિકારીઓએ પદયાત્રિકોને ભોજન પીરસી પ્રારંભ કરાવ્યો। યાત્રિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવ્યું। 7 દિવસ સુધી સતત નિઃશુલ્ક ભોજનની સુવિધા ચાલુ રહેશે। અંબાજી મેળો નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય તે માટે અંબાજી મંદિરમાં હોમ હવન કરવામાં આવ્યો। આ હવનમાં જિલ્લા કલેક્ટરે આહુતિ આપી ચાચા ચોકમાં યાત્રિકોની સુખાકારી માટે હવન કરવામાં આવ્યો। ભરૂચ, નર્મદા અને વડોદરા વાસીઓને ગુજરાત સરકાર તરફથી મોટી રાહત મળી, પૂર અસરગ્રસ્તો માટે સહાયની કરવામાં આવી જાહેરાત। ભરૂચ, નર્મદા, વડોદરા પંથકમાં પૂરે વિનાશ વેર્યા બાદ રાજ્ય સરકારે રાહતનો મલમ લગાવ્યો છે। પૂર અસરગ્રસ્તોની વાહરે આવી છે રાજ્ય સરકાર। જેમને નુકસાન થયું છે તેમના માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી। રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। ભરૂચ, નર્મદા, વડોદરા માટે SDRF અને રાજ્યના બજેટમાંથી કૃષિ પેકેજ જાહેર કરાયું। 33% વધુ નુકસાન થયું હશે તેને સહાય મળશે। વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે। SDRFના નિયમ અનુસાર હેક્ટર દીઠ મળવાપાત્ર રૂપિયા 17,000ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેક્ટર દીઠ 8,000 મુજબ મળીને કુલ 25,000 સહાય હેક્ટર દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર છે। આ સાથે જ બહુ વર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાંગી જવાના કે નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં હેક્ટર દીઠ વધારાની રૂપિયા 1,25,000ની સહાય મળશે। આ તરફ હવે સરકારે સર્વે શરૂ કર્યો છે, ત્યારબાદ સહાય ચૂકવાશે, જેના માટે હવે ખેડૂતોએ ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે। આવી અરજી VCE કે VLE મારફતે કરવાની રહેશે, તેમજ આ માટે કોઈ ફી કે ચૂકવણું કરવાનું રહેશે નહીં। આવી અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તારીખ 31 ઓક્ટોબર 2023 સુધી કરવાની રહેશે। ખેડા પંથકમાં પૂરે એવું ધોવાણ કર્યું છે કે રોડ તો છોડો, બ્રિજ પણ પાણીના ધસમસા પ્રવાહમાં સામે ટકી ન શક્યો। પૂર બાદ ખેડા પંથકમાં કઈ હદે તબાહી મચી છે તે દર્શાવવા માટે આ દ્રશ્યો જ પૂરતા છે। વડોદરા, નર્મદા અને ખેડા પંથકમાં જળતાંડવના કારણે ખેતરોના ખેતરો તબાહ થઈ ગયા, સાથે સાથે પૂરના પ્રચંડ વેગમાં બ્રિજ પણ ન ટકી શક્યા। આ દ્રશ્યો ગળતેશ્વર ખાતે આવેલા બ્રિજના છે। બ્રિજ પરથી પૂરના પાણી ઓસર્યા બાદ બ્રિજ અત્યંત જર્જરિત બન્યો છે। આ પુલ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે। પુલ ઉપરના RCC તેમજ ડામરના થીગડા મારેલા હતા તેના આખે આખા પોપડા ઉખડીને પાણીમાં પડ્યા છે। સાથે જ બેસવા માટેના જે બાંકડા છે તે પણ પુલ પર તણાઈ આવ્યા। આ પુલ પર 10 ફૂટ પહોળા ગાબડા પણ પડી ગયા છે, જેના કારણે લોખંડના સળિયા પણ બહાર આવી ગયા છે। સાથે જ પુલ પરના અનેક પિલરો તૂટીને નદીમાં પડી ગયા છે। સ્મશાન પણ પાણીના પૂરથી તૂટી પડ્યું છે। પુલને વધારે પડતું નુકસાન થવાથી હાલ આ પુલ પર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ જર્જરિત પુલનું સમારકામ કરવામાં આવે અને વહેલી તકે પુલ પર વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ ઘડાયો છે જૂનાગઢના ધણફોલિયા અને ગાઠીલાના લોકોનો। તંત્રની બેદરકારી કહું કે તંત્રની આળસ, જેના કારણે જૂનાગઢના ધણફોલિયા અને ગાઠીલાના લોકોના જીવ જોખમમાં મુકાયા છે। મોતને હાથમાં લઈને આ રીતે દરરોજ બ્રિજ પ્રસાર કરે છે। જૂનાગઢના ધણફોલિયા અને ગાઠીલા વચ્ચેનો કોઝવે અહીંના સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગયો છે। છેલ્લા 3 વર્ષથી તૂટી ગયેલો આ કોઝવે હજુ સુધી ફરી ન બનાવાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અહીં રહેતા મોટાભાગના ખેડૂતોના ખેતરો નદીના સામા કાંઠે છે। નદીમાં પાણી ઓછું હોય ત્યારે લોકો અહીં સીડી વડે ઉતરી અને કોઝવે પર આવતા હોય છે।
માત્ર એટલું જ નહીં, તૂટેલા કોઝવે પર પથ્થરોથી ભરેલા રસ્તા અનેક વખત લોકો માટે મુસીબત બને છે. સ્થાનિકોનું કહેવું છે કે 3 વર્ષ દરમિયાન કોઝવે માટે 8 કરોડની રકમ પણ મંજૂર કરાવાઈ, પરંતુ કિંમત વધતા હવે 12 કરોડની રકમ મંજૂર કરાય છે. જાણે તંત્રને લોકોના જીવની ચિંતા લાગતી નથી, એટલે જ આ બ્રિજનું કામ કરવા તંત્ર કોઈ પગલાં ભરતું નથી. ભરૂચમાં પૂરના પાણીથી ખેતરો